પદ્મવણી શંકર ત્રિપાઠીનો જન્મ સત્યાવીસ નવેમ્બર ઓગણીસો અઠ્યાવીસના રોજ નડિયાદમાં થયો હતો તેમણે એમ કોમ એલ સુધી અભ્યાસ કર્યો હતો ત્યારબાદ તેઓએ અમદાવાદની એચ એલ કોલેજ ઓફ કોમર્સમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી લિમકા બુક ઓફ રેકોર્ડ ઓગણીસો છન્નુંમાં દર્શાવ્યા પ્રમાણે ભારતમાં એક જ અખબાર ગુજરાત સમાચારમાં સૌથી વધારે તેતાલીસ વર્ષ ચાલે કોલમના તેઓ એક લેખક હતા સવારે વર્તમાન પ્રસંગો પરતવાની પ્રતિક્રિયા અને સામાજિક સભાનતા પડેલી છે ડાયરી પત્રો સંવાદો જેવા વિવિધ તરીકાઓનો આશ્રય પણ અહીં લેવાયો છે વૈકુટ નથી જાવું નામના એમના લલિત નિબંધોના સંગ્રહમાં અંગતતા અને હળવાશનું વિશિષ્ટ સંવેદન રચાયું છે દ્રોણાચાર્યનું સિંહાસનમાં શિક્ષણ જગતના એમના સચિત અનુભવો મૃદુ હાસ્યથી તીવ્ર કટાક્ષ દ્વારા નિબંધિકાઓના સ્વરૂપમાં મુકાયા છે તો ગોવિંદે માંડી ગોઠડીના અનુભવ પોષ્ઠ અને સમભાવયુક્ત હળવા હાસ્યમાં સંવાદિતા અને પ્રફુલ્લિતતાનો સુર પ્રવેશેલો છે એમણે લીલા નામે ત્રિઅંકી નાટક લખ્યું છે જેમાં ગુજરાતની લોકનાટ્ય શૈલીનો વિનિયોગ અને અનેક તરફ લઈ ગયો છે એના નાટ્ય પ્રયોગો થઈ ચૂક્યા છે વસ્તુની પાછળ રહેલા કોઈ વૈચિત્ર્યને પારખવું એ વૈચિત્ર્યને હળવી શૈલીમાં ઉપસાવવું એ તેમના હાસ્યલેખોની લાક્ષણિકતા છે તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે રણજીતરામ કુમાર સુવર્ણચંદ્રક અને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક તથા ગુજરાત સરકારના પુરસ્કારો દ્વારા નવાજવામાં આવ્યા હતા એકત્રીસ ઓગસ્ટ બે હજાર છના ના રોજ સત્યોતેર વર્ષની વય અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું અસ્તુ